બોટાદ જિલ્લાના બરવાળા ખાતે આર્મી ટ્રેનિંગ કેમ્પ પૂરો કરીને પરત આવેલા યુવાન અજયભાઈ લાલજીભાઈ ડાભીનું બરવાળા યુવાનો દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવેલા અજયભાઈને બરવાળા ખાતે યુવાનો દ્વારા ડીજેના તાલે નાચગાન સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભવ્યતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલજીભાઈ ડાભી આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત ગામમાં ફર્યા હતા ત્યારે તેમનું સ્વાગત કરાયું, જેમાં બરવાળાના યુવાનો તેમજ અગ્રણીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. નમસ્કાર. બોટાદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ બે કર્મચારીઓને છૂટા કરાતા ભૂખ હડતાલ પર. મંજૂરી વગર કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસતા આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગના 50 જેટલા કર્મચારીઓની પોલીસ દ્વારા કરાઈ અટકાયત. આઉટસોર્સિંગ 50 જેટલા કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર. બોટાદ કલેક્ટર કચેરીએ ભૂખ હડતાલ પર બેઠા હતા. એજન્સી દ્વારા બે કર્મચારીઓને છૂટા કરાતા વિવાદ સર્જાયો હતો. 4 માસના બાકી નીકળતા પગાર માંગતા છૂટા કર્યા હોવાનો આઉટસોર્સિંગ કર્મચારીઓનો આક્ષેપ. રાણપુર અને ભદ્રવાડી આરોગ્ય કેન્દ્રના આઉટસોર્સિંગ કર્મીઓને છૂટા કરાતા થયો હતો વિવાદ. બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ આઉટસોર્સિંગ કર્મચારીઓની માંગને લઈને કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરતા ભૂખ હડતાલ પર ઉતર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સરકાર હમસે ડરતી હૈ પુલિસ કો